हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 5 चैप्टर 2 पर्वत तारा जे पोयम छे एमनी आपणे एक्सरसाइज करशुं। तो एमनो फर्स्ट क्वेश्चन जे छे ए छे, नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्यमां लखो। तो एमनो फर्स्ट क्वेश्चन जे छे, कवि प्रकृतिमां कोना दर्शन करे छे? तो आंसर आपशुं, कवि प्रकृतिमां ईश्वर अथवा तो એમનો સામાન્યાર્થી શબ્દ પણ ભગવાન થાય। તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। સેકન્ડ ક્વેશ્ચન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? એમનો આન્સર છે, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। થર્ડ ક્વેશ્ચન, ઈશ્વર શંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? એમનો આન્સર છે, ઈશ્વર શંતા કુકડી મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે। ચોથો પ્રશ્ન, ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? તેમનો આન્સર થશે, ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ સ્વરૂપે સોગાત આપે છે। પ્રશ્ન નંબર 5, હોળીને કોણ હંકારતું હશે? તો એમનો આન્સર છે, હોળીને ઈશ્વર હંકારતું હશે। ત્યારબાદનો પ્રશ્ન નંબર 2, નીચે આપેલી કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે। તો એમાં તમારે કાવ્યના આધારે જે કાવ્યપંક્તિ આપેલી છે તે પૂર્ણ કરવાની છે। તો કાવ્યપંક્તિ છે, તું તરણાનો, તો ત્યાંથી આપણે પૂરી કરશું છે, તો તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે શોગાત, સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે, અહીં આગિયા ભમરા। તો આ કાવ્યપંક્તિ પૂર્ણ કરી અને આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો આપો। તો આપણે આમનો સામાનાર્થી શબ્દો આપવાના છે। પહેલો છે આંખ, તેમનું સામાનાર્થી શબ્દ થશે નયન, બીજું પણ થાય ચક્ષુ, એના પછી દરિયો, તો દરિયાનું થશે સામાનાર્થી શબ્દ સમુદ્ર। ત્યારબાદ નાદ, નાદનું સામાનાર્થી અવાજ, અથવા બીજું આપણે કહીએ તો એક સૂર પણ થાય। એમના પછી ઈશ્વર, ઈશ્વરનો સામાનાર્થી શબ્દ ભગવાન। ત્યારબાદ વૃક્ષ, વૃક્ષનો સામાનાર્થી શબ્દ થાય ઝાડ, અને તરુ એ પણ આપણે લખી શકીએ। એમના પછી છે ફૂલ, ફૂલનો સામાનાર્થી શબ્દ પુષ્પ, અને આપણે કુસુમ પણ કહી શકીએ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો। તો આપણે એના વિરોધી શબ્દો લખવાના છે કે ઓપોઝિટ શબ્દો, જે આપણે કહીએ ઇંગ્લિશમાં તો પહેલું છે ઓહળું, તો એમનું થાય વિરોધી શબ્દ સાંકડું। ત્યારબાદ વિરાટ, તો એમનું ઓપોઝિટ થશે નાનું। ત્યારબાદ નજીક, તો એનું ઓપોઝિટ જે કહીએ તો થશે દૂર। ત્યારબાદ ચોથું છે તો અંધારું, તો એનું ઓપોઝિટ થશે અંજવાળું। હવે આપણે પ્રશ્ન નંબર 5ની અંદર શું કરવાનું છે, તો કે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી પ્રાશની શબ્દ જોડી બનાવો, કે એક્ઝામ્પલ જે આપેલું છે એમને અનુરૂપ એની પ્રાશની બે જે પંક્તિની બે પંક્તિઓ વચ્ચે જે પ્રાશ બને છે એ પ્રાશની જોડીઓ અહીંયા લખવાની છે। તો જે આપણે એક્ઝામ્પલ જોઈએ તો શું છે, વાત, તો એનું સામે શું આવે, તો પ્રાશ કેમાં મળે છે એની વિજ્ઞાની નીચેની પંક્તિમાં રડિયાત, તો એના પછીનું આપણે જોઈએ તો છે નાદ, તો એનું થશે શોગાત, એ રીતે એક જોડી મળે છે। એમના પછીની બીજી જોડી જોઈએ તો તમરા અને ભમરા, બીજી શબ્દ જોડી શૂર, તો સામે દૂર, એમના પછી વહે તો કહે। હવે આવશે પ્રશ્ન નંબર 6, શ અને શ જે આપણે ભાષા સજ્જતામાં જોયું એ જ આ પ્રશ્નમાં લખવાનું છે। તો શ અને શથી બનતા ચાર ચાર શબ્દો લખી એનો અર્થભેદ સમજાવવાનો છે। તો અર્થભેદ સાથે તો આપણું એક્ઝામ્પલ જોઈએ તો પેલું છે શાપ, તો એની સામે આપે છે સર્પ, અને બીજું શ મીંડાવાળો શ લઈએ તો શાપ, જેનો અર્થ થાય છે બદ્દુઆ, તો એનું બીજું જોઈએ તો એક છે શર, તો એનો અર્થ થાય સરોવર, પણ એની સામે જોઈએ તો શર, તો એનો અર્થ થાય છે બાણ, પછી શા, તો એનો અર્થ થાય કશ, પણ એ જ સની જગ્યાએ આપણે મીંડાવાળો શ લઈએ શા, તો એનો અર્થ થાય છે છિદ્ર, પછી છે શત,
તો એનો અર્થ થાય સત્ય, અને શત તો એનો અર્થ થાય સો, જેને આપણે 100 કહીએ એ રીતે. ત્યારબાદ શુર તો એનો અર્થ થાય અવાજ, અને જો સ મીંડાવાળો કરીને શુર લખીએ તો એનો અર્થ થાય છે શૌર્ય. આ રીતે ફક્ત ખાલી આગળનો જે અક્ષર સ અને શ નો ભેદ થતાં પણ અર્થ બદલી જાય છે, એ આપણે આમાં સમજવાનું હતું. તો હવે આ જે મેં એક્સરસાઇઝ કરાવી છે, આ એક્સરસાઇઝ બધા પોતાની બુકમાં લખવાની છે જે તમારું હોમવર્ક છે. શું